જોવા માટે તમામ ચર્ચા કરવા માટે. કુણાલ પરાર અને સાથે ઇન્ડિયાબુલ્સ વેન્ચરના ફોરમ પારેખ જોડાઈ ગયા છે. કુણાલ, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ તો ટેકનિકલ વ્યૂ શું બને, શું ટ્રેડ લેવો જોઈએ, લોંગ કરવું માર્કેટમાં નિફ્ટી બેંક નિફ્ટી કે પછી સ્ટોક સ્પેસિફિક જોવાની સલાહ બનશે? ગુડ મોર્નિંગ વિરાજ. નિફ્ટીની અત્યારે હાલ પર વાત કરવા જઈએ તો હાલ પૂરતી જે મને મુવમેન્ટ જોવા મળી રહી છે, અપસાઈડ જોવા મળી રહી છે, જે પ્રમાણે નિફ્ટી ટ્રેડ કરી રહી છે ઉપરના લેવલ પર અનચાર્ટેડ ટેરિટરીમાં. એન્ડ આ લેવલ પર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક લાર્જ કેપનો પણ સપોર્ટ નિફ્ટીને આપણને મળતો જોવા મળી રહ્યો છે. એન્ડ અત્યારે આ લેવલ પર વિરાજ જોવા જઈએ તો ટ્રાયંગલ ફોર્મેશનનો બ્રેકઆઉટ પણ અત્યારે આપણને જોવા મળી ગયું છે. એન્ડ એની ફોલોઅપ મુવમેન્ટ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટી ડેલી ઓલ ટાઈમ હાઈ નવા બનાવી રહી છે. તો વિરાજ, મારો જે વ્યૂ બની રહ્યો છે પર્ટિક્યુલરલી ઓપ્શન ડેટાને જોઈને એન્ડ ટેકનિકલ પેરામીટર્સને જોઈને અપસાઈડનો જ બની રહ્યો છે. હું આજના કાલના દિવસની વાત કરવા જાઉં તો ક્યાંક ને ક્યાંક વિરાજ મને એવું લાગે છે કે નિફ્ટી આપણને ઉપરમાં સારા એવા લેવલ બતાવી શકે છે, સમવેર અરાઉન્ડ 11,460-11,480 નું. એન્ડ આ એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ એ લેવલ પર આપણને જોવા મળી શકે છે, 11,460-480 ના લેવલ પાસે વિરાજ. એન્ડ લોઅર લેવલ ની વાત કરવા વિરાજ તો નીચેમાં હાલ પૂરતો મને મીનો વિરાજ 360 નો એક અત્યારે એક સપોર્ટ સારો જોવા મળી રહ્યો છે. 360 જો બ્રેક કરે તો આપણને એક વીકનેસ નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો જ્યાં સુધી 360 બ્રેક નથી કરતું ઉપરના લેવલનું જ એક્સપેક્ટેશન આપણે રાખવું જોઈએ. તો 360 ના એસએલ રાખીને લોંગ કરી શકાય, ઉપરમાં જેમ મેં કીધું 460-480 ના ટાર્ગેટ નિફ્ટી આપણને બતાવી શકે. ઓકે ફોરમ, ગુડ મોર્નિંગ. આપનો શું માર્કેટ પર વ્યૂ બનશે અત્યારે, શું કરવું જોઈએ મિડકેપ્સમાં? ગુડ મોર્નિંગ મિરાજ. મને લાગે છે કે હવે મિડકેપ્સ બોટમ આઉટ થવા આવ્યા છે એન્ડ વી આર સીઈંગ કે Q1 રિઝલ્ટ્સ આલસો કમિંગ વેરી નાઇસ. તો મને લાગે છે આ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે અત્યારના આપણને બાય કરવા માટે, બીકોઝ વેલ્યુએશન આલસો વેરી અટ્રેક્ટિવ. અને આપણે જોઈએ છીએ કે લાર્જ કેપ ઇન્ડાઇસીસ પણ નવા હાઈ બનાવી રહ્યા છે. સો ફાઇનલી ઇટ વિલ પર્કોલેટ ઇન મિડકેપ્સ ઓલ્સો અને પછી ઇવેન્ચ્યુઅલી ઇન ધ સ્મોલ કેપ્સ. તો આઈ ફીલ ઇટ ઇઝ અ પરફેક્ટ ટાઈમિંગ અત્યારના મિડકેપ્સમાં ઇન્વેસ્ટ થવા માટે. ઓકે, મિડકેપ ઇન્વેસ્ટ થવા માટે ડેફિનેટલી ખાસો સારો ટાઈમ લાગતો જોવા મળી રહ્યો છે. વેલ કુણાલ, સૌપ્રથમ આપ સાથે શરૂઆત કરીએ. અશોક લેલેન્ડનો કાઉન્ટર જુઓ, મિડકેપમાં અત્યારે વન ઓફ ધ ટોપ ગેનર છે. શું આપશો કુણાલ, શું કરવું? વેલ વિરાજ, અશોક લેલેન્ડ પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ ને તો મને હજુ પણ પ્રેઝન્ટ લેવલ થી એક અપસાઈડની મુવમેન્ટ જોવા મળી રહી છે. એન્ડ મિડકેપમાં અત્યારે ઓટો સેક્ટરમાં જોવા જઈએ ને તો આ કાઉન્ટર છે ઘણી સારી મુવમેન્ટ આપણને બતાવી છે એક હેલ્ધી કરેક્શન પછી. એન્ડ પહેલાં પણ આપણે અશોક લેલેન્ડમાં આપણો જે વ્યૂ હતો એ બુલિશ જ રાખ્યો હતો 105 સપોર્ટથી. અત્યારે જોવા જઈએ તો 105 સપોર્ટ લઈને વિરાજ આ કાઉન્ટર 123 લેવલ પાસે ટ્રેડ કરી રહ્યો છે. એન્ડ હજુ પણ વિરાજ મને એવું લાગે છે કે જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે એન્ડ 21DA સપોર્ટ આ સ્ટોકને મળી રહ્યો છે. મને એવું લાગે છે વિરાજ આ કાઉન્ટર્સ આપણને ઉપરમાં 133 એન્ડ એ પણ બ્રેક કરે ને તો પણ 137 સુધીના લેવલ બતાવી શકે છે. એન્ડ વિરાજ ઓવરઓલ ઓટો સેક્ટરમાં ઓટો ઇન્ડેક્સની પણ વાત કરવા જોઉં ને તો ઓટો ઇન્ડેક્સમાં પણ અત્યારે હાલ પૂરતું વિરાજ મને ક્યાંક ને ક્યાંક અપસાઇડિંગ મુવમેન્ટ જોવા મળી રહી છે. અત્યારે ઓટો ઇન્ડેક્સ સમવેર અરાઉન્ડ 10,860 લેવલ પાસે ટ્રેડ કરી રહ્યું છે. પણ એમાં ઇન્ડેક્સ વાઇઝ જોવા જઈએ વિરાજ તો મને એવું લાગે છે કે ઓટો ઇન્ડેક્સમાં આપણને ઉપરમાં એક મુવમેન્ટ જોવા મળી શકે છે 11,000 લેવલની આજુબાજુ. તો એ હિસાબે પણ અત્યારે અશોક લેલેન્ડમાં મને એક મુવમેન્ટ જોવા મળી રહી છે. તો મારો વ્યૂ વિરાજ અશોક લેલેન્ડમાં અત્યારે પોઝિટિવ થઈને ટ્રેડ લેવાનો છે. લેવલ વાઇઝ વાત કરું તો વિરાજ નીચે 116 સારો એવો સપોર્ટ આવે છે તો 116 એસએલ રાખીને ટ્રેડ કરી શકાય. ઉપરમાં જેમ મેં કીધું એમ 137 સુધીના ટાર્ગેટ આપણને અશોક લેલેન્ડ બતાવી શકે. ઓકે, 137 ના લેવલ્સ આપણને અશોક લેલેન્ડ બતાવતો જોવા મળી શકે છે. બીજી બાજુ હજી એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન હરિનાનો. ફોરમ આપ ટ્રેક કરો છો ઇન્ટેલેક્ટ ડિઝાઇન હરિના, એક તો ડીલ મળતી જોવા મળી છે એશિયન માર્કેટમાં અને તેને જ કારણે આપ જોશો તો એક સારી એવી તેજી છે, મોટી આઈટી ડીલ છે. શું વ્યૂ બનશે? Intellect Design Arena, I think, it has started performing. I think it's a very successful turnaround company. E over the years, it has performed not too good. It has passed 1-2 years, if we look at it. But it has been successfully turnaround. Midcap IT as a whole space, it's reviving. And it has a rupee depreciation benefit. So I feel that, it's a very good counter and one should stay invested. ઇન્ટરેસ્ટિંગ વિવન તો જોવા મળ્યો છે. આપ જોશો વોલ્યુમ ખૂબ જ મોટું આપણને અત્યારે પણ ઇન્ટરેક્ટ ડિઝાઇન અરીનામાં જોવા મળશે. કૃણાલ, ઇન્ટરેક્ટ ડિઝાઇન અરીનાના ચાર્ટ્સ કેવા લાગે, ટેકનિકલ પેરામીટર્સ પર કોઈ ટ્રેડ બને આમાં? વેલ વિરાજ, હું ફ્રેશ ટ્રેડ લેવાની તો સલાહ નથી આપી રહ્યો, બીકોઝ કાલના દિવસમાં અને આજના દિવસમાં જોવા જઈએ અને વિરાજ તો ક્યાંક ને ક્યાંક 27-28% સુધી આ સ્ટોકની મુવમેન્ટ આપણને છેલ્લા 2 દિવસમાં મળી ગઈ છે.
પણ હા વ્યૂ પ્રમાણે વિરાજ હું વ્યૂની વાત કરવા જઉં ને તો વિરાજ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ 230 ના લેવલ પાસે આવતું હતું. એ 230 નું લેવલ બ્રેક કર્યા પછી સ્ટોક કે હજુ પણ અપસાઇડ ની મૂવમેન્ટ બતાવી રહ્યો છે, તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ સ્ટોક ઉપરમાં સમવેર અરાઉન્ડ 266-270 ના લેવલ પાસે અટકવો જોઈએ. તો મારો ભી વિચાર છે કોઈ ફ્રેશ બાઇંગ કરીને ચાલવાનો નથી બની રહ્યો, રિસ્ક રિવોર્ડ એટલે એટલો ફેવરેબલ નથી બની રહ્યો. એના માટે હું કહીશ કે જેમણે ઓલરેડી પોઝિશન બાય કરીને રાખી હોય તો એ અરાઉન્ડ 265-270 ના લેવલ પાસે એક વખત પ્રોફિટ બુકિંગ કરવાનું વિચારી શકે. ઓકે, અને કુણાલ આદિત્ય બિરલા મની ફરીકારમાં અપવોની શરૂઆત છે. કાઉન્ટર જોશો એબી મની 60% ઉપર જોવા મળશે અને વોલ્યુમ પણ મોટું છે. શું લાગે છે અહીંયા રિજનલ ટ્રેડ બનશે આદિત્ય બિરલા મનીમાં? વેલ વિરાજ અત્યારે આદિત્ય બિરલા મની 67 ની અરાઉન્ડ ચાલી રહ્યો છે એન્ડ વિરાજ છેલ્લા બે દિવસથી જોવા છીએ અને આમાં તો વોલ્યુમ પણ સારા એવા ક્રિએટ થઈ રહ્યા છે. એન્ડ વિરાજ ઘણા ટાઈમથી યુ નો આ સ્ટોક 66 એન્ડ નીચેમાં જોવા જાય તો 50 નું એક ટ્રેડિંગ રેન્જ હતું, એ રેન્જની વચ્ચે ચાલતો હતો એન્ડ કાલના દિવસમાં આ રેન્જનું બ્રેકઆઉટ પણ આપણને જોવા મળ્યું છે. તો મારો વ્યૂ અત્યારે વિરાજ પર્ટિક્યુલર કાઉન્ટરમાં અત્યારે બુલિશમાં બની રહ્યો છે. તો હું કહીશ કે જે પ્રમાણે એનું વોલ્યુમ આમાં ક્રિએટ થઈ રહ્યું છે, બ્રેકઆઉટ જે પ્રમાણે આપણને આમાં જોવા મળી રહ્યા છે, એના બેઝ પર વિરાજ આ કાઉન્ટર્સ ઉપરના લેવલમાં ક્યાંક ને ક્યાંક 71-60 એન્ડ એ પણ બ્રેક કરે વિરાજ તો મને એવું લાગે છે કે 78 સુધી પણ પોતાની મૂવ જે છે એ સ્ટ્રેચ કરી શકે છે. તો મારો વ્યૂ વિરાજ અત્યારે અપસાઇડનો જ બની રહ્યો છે એન્ડ આ લેવલ પર જો ફ્રેશ ટ્રેડ લેવું હોય તો લઈ શકાય. લોઅર લેવલ પર જે એસએલ અત્યારે હું જોઈ રહ્યો છું એ 63 નું છે, તો 63 નો એસએલ રાખીને આપ કાઉન્ટરમાં એક વખત લોંગ પોઝિશન ઇનિશિયેટ કરી શકાય. તેવા સ્ટોપ લોસ રાખી લોંગ પોઝિશન આપણે બધે બધા મની માં ઇનિશિયેટ કરી શકે છે. વેલ હવે આપ એક બ્રેક લઈ લો, બ્રેક બાદ આપણે મિડકેપ પિક્સ પર પણ નજર કરીશું. ફોરમ બાદ આપણું ફરીકવાર સ્વાગત છે. બેંક નિફ્ટી લગભગ હવે 28,000ની ઉપર છે, 140 પોઈન્ટ અહીંયાથી જે છે મિડકેપમાં 60 પોઈન્ટ ઉપર છે. નિફ્ટી જોશો હજી 11,411 લેવલ્સ પર છે. બેંક નિફ્ટીમાં આપણને સડન સ્પાઇકઅપ આવતી જોવા મળી છે. બેંક નિફ્ટીના કાઉન્ટર્સ જોઈ લો, ઇનફેક્ટ ઇન્ટરેસ્ટિંગ રહેશે જોવાનું. સૌપ્રથમ જોશો એસબીઆઈ લગભગ 1.5% ઉપર જોવા મળશે. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ બેંક ઓકે ફ્લેટ છે. કોટક મહિન્દ્રા બેંક પોઝિટિવ ટ્રેડ કરે છે, બેંક નિફ્ટીને સપોર્ટ છે. સાથે એચડીએફસી બેંક તરફથી અહીંયા પણ આપ જોશો 18% ગેઇન્સ આપને જોવા મળશે. અને સાથે જ ઇન્ડસઇન્ડ બેંક જુઓ, અહીંયા પણ એક પોઝિટિવ કામકાજ રહેતો જોવા મળશે. અને યસ બેંક આ પણ પોઝિટિવ છે, એને જ કારણે આપણને બેંક નિફ્ટીમાં લગભગ 130 પોઈન્ટની થીરી જોવા મળી રહી છે. આ ટોપ કહી શકાય વીટેજ ધરાવવાના કાઉન્ટર્સ બેંક નિફ્ટીમાં અત્યારે છે અને ખસો મોમેન્ટમ બેંક નિફ્ટી આપણને પિકઅપ કરતી એક જોવા મળશે. કુણાલ વેરી ક્વિકલી 142.40 પોઈન્ટ ઉપર છે. શોની શરૂઆત બાદ લગભગ 70 પોઈન્ટ બેંક નિફ્ટી ઉપર આવી છે. શું વ્યૂ બનશે હજી પણ આમાં લોંગ્સ બનાવવા? અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી માટે એ પણ અત્યારે બાઇંગ સાઇડ જ બની રહ્યો છે. એન્ડ વિરાજ જે પ્રમાણે અત્યારે બેંકિંગ કાઉન્ટર પર સપોર્ટ કરી રહ્યા છે, ખાસ કરીને પીએસયુ એન્ડ પ્રાઇવેટ બેન્કિંગમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સપોર્ટિંગ કાઉન્ટર્સમાં એચડીએફસી છે જે આપણને પ્રાઇવેટ બેંકમાં અત્યારે સપોર્ટ કરતું જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ યુ નો બેંકિંગ કાઉન્ટર વાઇઝ તો અત્યારે બેંક નિફ્ટીને સપોર્ટ મળી જ રહ્યો છે. પ્લસ ટેકનિકલી બી જોવા જઈએ વિરાજ તો એક રેઝિસ્ટન્સ આવતું હતું 27,870 ના લેવલ પાસે. એ લેવલ બ્રેકઆઉટ કર્યા પછી સ્ટોક અત્યારે કાઉન્ટર્સ એની પર ટ્રેડ કરી રહ્યું છે. તો મને એવું લાગે છે કે હજુ પણ બેંક નિફ્ટીમાં આપણને ઉપરની તેજી જોવા મળી શકે છે. ઉપરના લેવલની વાત કરું વિરાજ તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે મને કે પ્રેઝન્ટ લેવલથી આપણને ઉપરમાં 28,270-280 સુધીના લેવલ બેંક નિફ્ટી બતાવી શકે છે. એન્ડ ડાઉનસાઇડમાં હાલ પૂરતો વિરાજ જે સપોર્ટ હું જોઈ રહ્યો છું એ સમય અરાઉન્ડ 27,700 નો છે. સપોર્ટ જોવા જઈએ તો થોડો વધારે મોટો છે, પણ હું કહીશ કે આ લેવલ તરીકે કોઈ ટ્રેડ ના લેવો છે. કોઈ પણ ડીપ આવે અરાઉન્ડ 27,900 ના લેવલ સુધીની તો એની કેપિટલાઇઝ કરવું છે લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવા માટે 27,700 ના એસએલની સાથે. એન્ડ જેમ મેં કીધું ઉપરમાં સમય અરાઉન્ડ 28,270 સુધીના ટાર્ગેટ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે. 28,270 સુધીના ટાર્ગેટ નિફ્ટી બેંક આપણને બતાવી શકે છે. આપ જોશો સારો માહોલ અત્યારે નિફ્ટી બેંકમાં જોવા મળશે. ફરમ એક વ્યૂ પાસે ફેડરલ બેંક ઉપર, તે પણ 2% આજે પોઝિટિવ છે, 89.99 લેવલ્સ પર ફરી એકવાર છે. શું લાગે છે હજી પણ આ બાય છે?
ફેડરલ બેંક હેઝ ડન અ વેરી ગુડ પર્ફોર્મન્સ અને મને લાગે છે કે વન શુડ ડેફિનેટલી લુક એટ ધીસ કાઉન્ટર ફોર ધ ટાર્ગેટ પ્રાઇસ ઓફ 100-110. ઓકે, ડેફિનેટલી 110 ના લેવલ આવતા જોવા મળી શકે છે. આપણને ખાસું એવું ઇન્ટરેસ્ટિંગ છે. યસ, ફેડરલ બેંક લોઅર લેવલ્સથી રિઝલ્ટ બાદ આપણને લગભગ 17-18% રિટર્ન્સ આ બેંક આપી ચૂકી છે અને આજે પણ જોશો મોમેન્ટમ ખાસું એવું સ્ટ્રોંગ આપણે હજી પણ આમાં જોવા મળશે. કૃણાલ, બે કાઉન્ટર્સ આરઈસી પીએફસી, અહીંયા શું વ્યૂ બનશે? સારી આપણે એક અપમૂવ જોયો હતી, ટ્રેડિંગ બાઉન્સ જોયો, ત્યારબાદ સ્ટોક ફરી એકવાર કન્સોલિડેટ થઈ રહ્યા છે, શું વ્યૂ બને આમાં? સૌથી પહેલા તો વિરાજનું પીએફસી ની વાત કરવા અત્યારે આ લેવલ પર, તો પીએફસીમાં સારી વેબસાઇટ ની મુવમેન્ટ આપણને જોવા મળી છે. 70 નો સપોર્ટ લીધા પછી વન વે આ કાઉન્ટર્સ આપણને 88 સુધી અપસાઇડ ની મુવમેન્ટ બતાવી છે. પણ હવે એવું લાગે છે આ લેવલ પર ક્યાંક ને ક્યાંક થોડું કોન્સોલિડેટ થઈ શકે છે, થોડું ડાઉન સાઇડ ની મુવમેન્ટ આ કાઉન્ટર્સ બતાવી શકે છે. એન્ડ લોઅર લેવલ ની વિરાજ વાત તો મને એવું લાગે છે કે એક વખત અગેન આ કાઉન્ટર્સ 80-79 ના લેવલ પાસે કોઈ સલાહ નથી આપી રહ્યો. હા, હું એટલું જરૂર કહીશ કે જો આ લેવલ આવે છે 79-80 ના લેવલ, તેને કેપિટલાઇઝ કરવું જોઈએ લોંગ પોઝિશન બિલ્ડઅપ કરવા માટે. એન્ડ ઉપરના લેવલ ની વાત કરવા જો વિરાજ, તો મને એવું લાગે છે કે હજુ પણ અપસાઇડ ની મુવમેન્ટ આપણને આ કાઉન્ટર્સ માં જોવા મળી શકે છે. ઓવર ધ વીક્સ ઉપરમાં ક્યાંક ને ક્યાંક વિરાજ મને એવું લાગે છે કે 91 એન્ડ ઇવન બ્રેક કરે તો 93 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર્સ બતાવી શકે છે. હાર્મોનિક વાઇઝ પણ અત્યારે જોવા છે તો એક બુલિશ ફોર્મેશન આ કાઉન્ટર માં આપણને બનતા જોવા મળ્યું છે. તો ઓવરઓલ વિરાજ, મારો જે વ્યૂ બની રહ્યો છે અત્યારે ટ્રેડ લેવાનો નથી બની રહ્યો, પણ હું કહીશ કે 79-80 આવે તો એને કેપિટલાઇઝ કરવું જોઈએ વિરાજ લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવા માટે. કે 79-80 પીએફસીમાં આવતું જોવા મળે ત્યાં આપ ઇનફેક્ટ કેશકાય લોંગ પોઝિશન બનાવી શકો છો. માર્કેટ અત્યારે દિવસના ઉચ્ચતમ સ્તર પર આપણને જોવા મળશે. ખાસ કહીને જોશો લગભગ બેંક નિફ્ટી સારો એવો મુવમેન્ટ છે. અત્યારે સિટી યુનિયન બેંકના પણ રિઝલ્ટ આવ્યા છે. ગ્રોસ એનપીએ 3.02 પર છે, 3.03 ની સામે, એટલે એનપીએમાં વધારો નથી. નેટ એનપીએ 1.7 અનચેન્જ છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર સિટી યુનિયન બેંક. અને નેટ એનઆઈ અને ઇન્ડસ્ટ્રી ઇન્કમ 375 કરોડ પર છે, જ્યારે અનુમાન 386 કરોડ નું હતું. એટલે સિટી યુનિયન બેંકના જે રિઝલ્ટ છે તે ઓલમોસ્ટ ઇનલાઈન છે. નફો જોશો 161 કરોડ પર, અમારું અનુમાન 165 કરોડ નું હતું. એટલે અહીંયા પણ માઇનર 5-1 કરોડ ની આસપાસ ની મિસ છે. અને ખાસ કરીને પ્રોવિઝન જોશો ઘટતા જોવા મળ્યા છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 77 કરોડ ના પ્રોવિઝન છે, 86 કરોડ સામે. વાયવાય બેઝિસ પર 116 કરોડ ના હતા, એટલે પ્રોવિઝન ઘટ્યા છે. નેટ એનપીએ ગ્રોસ એનપીએ સ્ટેબલ છે અને સાથે જ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અને નફો પણ અનુમાન મુજબ છે. રિઝલ્ટ સિટી યુનિયન બેંક નું સારું લાગી રહ્યું છે. ફોરમ અપ ટ્રેક કરો છો આ પ્રાઇવેટ સેક્ટર નાની બેંક? એક્ચ્યુઅલી ઓન ધ ફેસ ઓફ ઇટ રિઝલ્ટ લુક્સ ગુડ, પણ યુ નો આપણે એનું કોન્કોલ નથી સાંભળ્યું નથી, તો આઈ કેન નોટ રિયલી કમેન્ટ. બટ ઇફ આઈ ઓનલી હેવ ટુ ગો થ્રુ ધ રિઝલ્ટ, આઈ થિંક ધ ફેક્ટ કે તમે કીધું પ્રોવિઝન્સ એના ઘટ્યા છે, વિચ ઇઝ ઓન ધ લાઇન્સ ઓફ ફેડરલ બેંક ઓલ્સો, કે એની યુ નો એનપીએસ હજી હવે વધવાનો સ્કોપ ઓછો રહે ઇન ધ અપકમિંગ ક્વાર્ટર્સ. તો જસ્ટ ઓન ધ ફેસ ઓફ ધ રિઝલ્ટ સિટી યુનિયન બેંક સારું લાગે છે. બેંકના રિઝલ્ટ સારા લાગી રહ્યા છે ડેફિનેટલી. જોશો એક હાઈ ક્વોલિટીની સાઉથ ઇન્ડિયાની બેંક છે અને તેને જ કારણે એટલું પ્રેશર આપણે કાઉન્ટર પર નથી જોયું. રિલેટિવલી જે બેન્કિંગમાં આપણે થોડા સમય પહેલા પ્રેશર જોયું હતું એ સમય કાઉન્ટર્સ ખાસા એવા સ્ટેબલ આવતા જોવા મળી રહ્યા હતા. વેલ, સાથે જ હવે આપ જો બીજા કાઉન્ટર્સ નજર રાખશો ત્યાં એક મિડકેપમાં 61 પોઈન્ટની ત્રીજી છે. એમાં આજે ઘણા નાના કાઉન્ટર્સ પણ બસિંગ જોવા મળશે. એક પેરેન્સુલા લેન્ડનો કાઉન્ટર છે, લગભગ 3% આસપાસ અહીંયા ત્રીજી જોવા મળશે. સાથે આપ જોશો તો પ્રિસિઝન કેમ્પશાફ્ટ 1% ઉપર આ કાઉન્ટર પણ છે. સાથે ઓટોમેટિવ એક્સેલ્સ 10% તેજી, એસએલ પ્રોપેક 8.5% ઉપર, ઇન્ટરેક્ટ ડિઝાઇન 8% તેજી, વક્રાંગી 6% ઉપર, એચઈજી 5.5% ઉપર. ઇનફેક્ટ ફિનોમિનલ રન છે એચઈજીમાં, હજી પણ તેજીમાં. અને હજી એક એવો ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર બોમ્બે બર્મા ટ્રેડિંગ કંપની 5% તેજી અહીંયા પણ છે. કુનાલ, બોમ્બે બર્મા વન ઓફ ધ આઉટ પરફોર્મર રહ્યો છે, આપ જોશો તો પાછલા 5 વર્ષની અંદર ખૂબ જ સારા રિટર્ન્સ આપ્યા છે, શું લાગે છે હજી પણ આ કાઉન્ટરમાં રોકાણ કરવું? વિરાજ, આ કાઉન્ટર્સમાં અત્યારે આ લેવલ પર ચાર્ટ પ્રમાણે જો મુવમેન્ટ એક્સપેક્ટેશન રાખીએ તો મને એવું લાગે છે કે
હજુ પણ સારો એવા લેવલ છે જે આપણને અપસાઇડમાં કાઉન્ટર્સ બતાવી શકે છે. એન્ડ યુ નો એક સારી એવી અપસાઇડની મુવમેન્ટ બતાવ્યા પછી આ કાઉન્ટર્સ છેલ્લા ઘણા ટાઈમથી, એટલે કે આપણે વાત કરવા જઈએ તો ઓક્ટોમ્બર 2017 આ કાઉન્ટર્સ વિરાજ એક સાઇડવેઝ મુવમેન્ટમાં આપણને ચાલતું જોવા મળ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણને અગેઇન યુ નો એક અપસાઇડની મુવમેન્ટ આ કાઉન્ટર્સ બતાવી શકે છે, જે પ્રમાણે અત્યારે ફોર્મેશન બની રહ્યું છે. પ્લસ યુ નો યુ આર એક્સપેક્ટિંગ યુઅર 200 ટીમ નો સપોર્ટ પણ આ કાઉન્ટર્સ લઈ રહ્યું છે. તો ઓવરઓલ એ બેઝ પર પણ આ કાઉન્ટર્સમાં આપણને સ્ટ્રેન્થ જોવા મળી રહી છે વિરાજ. તો વિરાજ, મારો અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે બીબીટીસીમાં એ લોંગ સાઇડ નો જ બની રહ્યો છે. લોઅર લેવલ પર જે સપોર્ટ વિરાજ મને અત્યારે આ લેવલ પર જે જોવા મળી રહ્યો છે 1500 નો છે સપોર્ટ, અત્યારે જોવા જઈએ તો બહુ મોટો છે. પણ 1500 ના એસએલ રાખીને જો લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવી હોય ડિલિવરી બેઝ પર, તો મને એવું લાગે છે કે કરી શકાય. ઉપરમાં 1830 એ પણ બ્રેક કરે તો 1900 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. તો મારો વ્યૂ વિરાજ એક બે અઠવાડિયા માટે નહીં, પણ હું કહીશ કે 2-3 મહિના માટે જોવા જઈએ તો આ કાઉન્ટર પર સારો એવો પોઝિટિવ થઈ રહ્યો છે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ વ્યૂ મને તો જોવા મળી રહ્યો છે. અને હવે સમય થઈ ગયો છે એક બ્રેકનો, બ્રેક બાદ આપણે મિડકેપ પિક્સ પર પણ નજર કરીશું. ફોરમ બાદ ફરી વાર આપનું સ્વાગત છે. આપણે એક વાર મિડકેપ પિક્સ પર નજર કરી લઈએ. ફોરમ, આજની આપણે મિડકેપ પિક કહે છે, મારો પહેલો કોલ હશે ઓરિયન્ટ સિમેન્ટ. આપણેનું રિઝલ્ટ જોયું છે, ઓન અ સિક્વેન્શિયલ બેસિસ ઇટ હેઝ કમ વેરી નાઇસ. આપણે ઓવરઓલ અગર સિમેન્ટના રિયલાઇઝેશન જોઈએ તો યુ નો ઇટ હેઝ ઇન્ક્રીઝડ. વોલ્યુમ ડિમાન્ડ છે સેક્ટરમાં. સેક્ટરમાં અગેન ધેર ઇઝ લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. અગર યુ નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ હોવું હોય એના માટે પ્રાઇમરી ડિમાન્ડ સિમેન્ટની છે. એટલે સિમેન્ટમાં ઓપોર્ચ્યુનિટી ઇઝ ઇમેન્સ. રિયલાઇઝેશન હેવ ગોન અપ. તો આઈ થિંક ઓન ઈચ એન્ડ એવરી પેરામીટર સિમેન્ટ એઝ અ સેક્ટર ઇઝ ગોઈંગ ટુ પરફોર્મ યુ નો ઇન ધ અપકમિંગ ક્વાર્ટર્સ. સ્પેસિફિકલી અગર આપણે ઓરિયન્ટ સિમેન્ટની વાત કરીએ તો યુ નો એ જે સેક્ટર એ જે સ્ટેટમાં ઓપરેટ કરે છે, ઇન ધ સ્ટેટ્સ ઓફ મહારાષ્ટ્ર એન્ડ સાઉથ ઇન્ડિયામાં, યુ નો દેર ઓલ્સો ડિમાન્ડ ઇઝ ઇમેન્સ. તો એટલે મને લાગે છે કે ઓરિયન્ટ સિમેન્ટ યુ નો વન શુડ બાય એટ કરન્ટ માર્કેટ પ્રાઇસ ફોર ધ ટાર્ગેટ ઓફ 150. મારો બીજો પિક હશે જેકે પેપર્સ. અગેન આપણે પેપર ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ જોઈએ, એના પણ રિયલાઇઝેશન હેવ ગોન અપ. આપણે જોઈએ છે રૂપી ડેપ્રિશિએટ થયો છે, એઝ અ રિઝલ્ટ યુ નો ઇમ્પોર્ટ એના જે રો મટીરિયલ્સ થતા હતા એની શક્યતા હવે ઓછી થશે. યુ નો એઝ અ રિઝલ્ટ જે કંપનીઝ બેકવર્ડ ઇન્ટિગ્રેશન હોય એ કંપનીઝને બહુ જ બેનિફિટ થશે. અગેન પેપરની ડિમાન્ડ એઝ અ હોલ ઇઝ ઇન્ક્રીઝિંગ. અને મને લાગે છે આપણે જેકે પેપરનું ક્વાર્ટરલી રિઝલ્ટ પણ જોયું છે, આઈ થિંક બોટમ લાઈન હેઝ ગ્રોન બાય ઇમેન્સ 30% ઓન અ યરલી બેસિસ. તો ઓન એવરી પેરામીટર અગેન જેકે પેપર્સ સ્ટેન્ડ સ્ટોલ ફોર ધ ટાર્ગેટ પ્રાઇસ ઓફ 195 રૂપીઝ બોથ ફોર વન યર. ઓકે, જેકે પેપર 195 ટાર્ગેટ એક વર્ષ માટે. બીજો કોલ છે ઓરિયન સિમેન્ટ. આ પણ સિમેન્ટ સ્પેસનો સ્ટોક સારો લાગી રહ્યો છે, તે પણ એક વર્ષના પ્રસ્પેક્ટિવથી 150 ના ટાર્ગેટ માટે આપ ખોરી ખરીદી કરી શકો. કુણાલ, આપના મિડકેપ પિક્સ કયા છે આજના? વેલ વિરાજ, ઓવર અત્યારે આ લેવલ પર જોવા જઈએ ટાયર સેક્ટરમાં એક સારી એક્સાઇટિંગ મુવમેન્ટ જોવા મળી રહી છે. તો મને એવું લાગે છે કે સીએટ લિમિટેડમાં અત્યારે આ લેવલ પર એક લોંગ પોઝિશન ઇનિશિએટ કરીને ચાલી શકાય. 21 and 50 ડેનો ક્રોસ ઓવર પણ અત્યારે આ લેવલ પર જોવા મળી રહ્યું છે. એન્ડ ઓવરઓલ અત્યારે આ લેવલ પર હાર્મોનિક વાઇઝ પણ જોવા જઈએ તો સાઇફર ફોર્મેશન અત્યારે આ લેવલ પર આપણને ક્રિએટ થઈ છે અને ઓલરેડી આપણને એની મુવમેન્ટ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો મને એવું લાગે છે કે હજુ પણ અપસાઇડમાં ઘણી એવી મુવમેન્ટ બાકી છે જે આ સ્ટોક આપણને સાઇફરના બેઝ પર બતાવી શકે છે. તો મારો વ્યૂ અત્યારે સીએટ લિમિટેડ બાઇકની ચાલવાનો બની રહ્યો છે, નીચેમાં 1365 નો એક એસએલ રાખીને. એન્ડ ઉપરના ટાર્ગેટની વાત કરું વિરાજ, પ્રેઝન્ટ લેવલથી મને એવું લાગે છે કે આ કાઉન્ટર 100 રૂપિયા સુધીની એક તેજી બતાવી શકે છે, 1520-1525 ના લેવલ સુધીની. તો હું કહીશ કે સીએટ લિમિટેડ આ લેવલ પર બાય કરીને ચાલી શકાય. એન્ડ બીજું છે કાઉન્ટર્સ એફ કન્ઝ્યુમર છે, ફ્યુચર કન્ઝ્યુમર છે, જેમાં મને એવું લાગે છે કે મોમેન્ટમ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે, જે પ્રમાણે સ્ટોક આજના દિવસમાં બ્રેકઆઉટ આપી રહ્યો છે એના બેઝ પર ફોલિંગ બેઝનું. એન્ડ 50 ડીબીની ઉપર પણ આ સ્ટોક સસ્ટેન થઈ રહ્યો છે. ઓવરઓલ ચાર્ટિકલી સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે પ્રેઝન્ટ લેવલ પર. તો હું કહીશ કે 48 નો એસએલ રાખીને આ લેવલ પર લોંગ પોઝિશન ઇનિશિએટ કરી શકાય ઉપરમાં 55 ના ટાર્ગેટ માટે. એન્ડ આ મારો બંને જે કોલ છે વિરાજ, બંને કોલનો જે ટાઈમ હોરાઇઝન છે એ 1-2 વીકનો છે. ઓકે,
ફ્યુચર કન્ઝ્યુમર 55 નો ટાર્ગેટ 48 નો સ્ટોપ લોસ, 1 થી 2 વીક ના ડ્યુરેશન માટે આમાં ટ્રેડ લઈ શકો છો. અને બીજી બાજુ બીજો કોલ કુણાલ તરફથી સીએટ પર છે, 1520-25 નો ટાર્ગેટ છે, 1365 નો સ્ટોપ લોસ 1 થી 2 વીક ના ડ્યુરેશન માટે આપ આને પણ અપ્રોચ કરી શકો છો. વેલ ખાસો ઇન્ટરેસ્ટિંગ વ્યૂ અત્યારે બનતો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. વેલ ફોરમ હજી એક કાઉન્ટર છે એચી જી નો, અહીંયા શું લાગે છે આપણે? 5.5% અપમૂવ છે સ્ટ્રોંગ રિઝલ્ટ બાદ, હજી પણ સ્ટોક અપટ્રેન્ડમાં છે, શું કરવું? આપણે હેગનું રિઝલ્ટ જોયું છે, ઇટ્સ વન ઓફ ધ સક્સેસફુલ ટર્ન અરાઉન્ડ કંપનીઝ. અને ધ બ્યુટી ઓફ ધીસ કંપની ઇઝ કે આને જે ચાઇનામાં પોલ્યુશન કંટ્રોલ યુનો મેઝર્સ લેવાના થયા છે એમાં ચાઇના ઇઝ ગોઈંગ વેરી અગ્રેસિવ. તાની બહુ બધી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને બધા જે લોકો યુનો દે આર કટિંગ ડાઉન. સો ચાઇનાને અગર આપણે એક્સક્લુડ કરીએ તો રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં સ્ટીલ પ્રોડક્શનની ડિમાન્ડ ઇઝ ગ્રોઈંગ. ઇન્ડિયાને એમાં બહુ જ બેનિફિટ થાય છે. એઝ અ રિઝલ્ટ યુનો હેગ એઝ અ કંપનીને બહુ જ બેનિફિટ થશે. એનું રિઝલ્ટ આપણે જોયું છે ફોર Q1 હેઝ કમ્પ્લીટલી ટર્ન્ડ અરાઉન્ડ. અને ઇન ધ અપકમિંગ ક્વાર્ટર્સ એનું રિઝલ્ટ યુ નો ઇઝ ગોઈંગ ટુ ઇવન પરફોર્મ બેટર બીકોઝ ઓફ ધ ક્લિયર કટ ઓપોર્ચ્યુનિટી જે ઇન્ડિયાને મળશે આઉટ ઓફ ધ શટડાઉન ઇન ધ ફેક્ટરીઝ યુ નો ઇન ચાઇના. તો આઈ થિંક હેગનું હજી અપમૂવ યુનો કન્ટિન્યુ રહેશે. ઓલ્ધો એને બહુ જ અગ્રેસિવ અપમૂવ જોયું છે ઇન વન યર ટાઈમ, બટ આઈ સ્ટીલ થિંક યુ નો દેર ઇઝ લોટ્સ ઓફ પોટેન્શિયલ ઇન ધ સ્ટોક, હેન્સ વન શુડ બાય એટ કરંટ લેવલ્સ. ઓકે, હજી પણ ઇન્ટરેસ્ટિંગ છે કાઉન્ટર, આપ આગલા સ્તર પર ખરીદારી કરી શકો છો. વેલ રજાના સમયથી પછી ફોરમ ડિસ્ક્લોઝર, આપણે ઘણા બધા સ્ટોક્સ અહીંયા ડિસ્કસ કર્યા છે. મારી પાસે પર્સનલ હોલ્ડિંગ એક નથી, અમે ક્લાયન્ટ્સને ડેફિનેટલી રેકમેન્ડ કર્યા છે. થેન્ક્સ ફોર કોલિંગ મી ઓન ધ શો. કુણાલ ડિસ્ક્લોઝર. વેલ વિરાજ, જેટલા પણ સ્ટોક્સ આજે તમારી સાથે આપણે ડિસ્કસ કર્યા છે, જેટલા પણ સ્ટોકની ઇન્ફોર્મેશન આપણે આપણા દર્શક મિત્રોને આપી છે, એ સ્ટોક્સમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. હા, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ વિરાજ આ સ્ટોકમાં હોઈ શકે છે. એન્ડ વિરાજ, તમારો ઘણો ઘણો આભાર આ શો પર મને બોલાવવા માટે. આપનો પણ આભાર જોડાવા માટે અને તમામ ચર્ચા કરવા માટે ફોરમ, આપનો પણ આભાર. વેલ હવે આપણે એક લઈ લઈએ વિરામ, વિરામ બાદ કમોડિટી અપડેટ પર નજર કરીશું. નમસ્કાર.